સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. ભૂલે છે છોકરા, એ મુખીના દીકરાની વાવ છે અને એને કોઈ હાથ પણ નહીં લગાડી શકે. મુખીના ઘરના માટલાનું પાણી સસલું પણ પીએ ને તો એ પણ સાવજ થઈ જાય છે. સાવજ તઈ મારા દીકરાઓમાં તો મારું લોહી વહે છે. જો અહીંયા આવી ગયા તો તારી શું દશા થશે એ તને ખબર નહીં પડે. અરે મુખી, તારો એક દીકરો તો હોસ્પિટલમાં તડપી રહ્યો છે અને પેલો બીજો જેલમાં સબડી રહ્યો છે. એ શું ખાખ અહીંયા આવવાનો? બસ, અરે આ કામ તો મારું છે, આને હું પૂરું કરીશ. જો એના ગજરાની સુગંધ અહીં સુધી આવે છે. ઠાકોર, તમે જાઓ અને એના વસ્ત્રાળનો કાર્યક્રમ શરૂ કરો. આજે તો તારે જાનકી માંથી દ્રૌપદી બનવાનું છે. દ્રૌપદી જાનકી, આ બધો શણગાર કોના માટે છે? તારા તારા પતિ માટે ને. બસ તો તું પણ યાદ રાખ, આજે તારો એક એક શણગાર ઉતારીને એની સામે તારી ઇજ્જત ના ધજાગરા કેવા કરું છું. તને જીવતો નહીં છોડો, તને જીવતો નહીં છોડો. તમારી સામે કોઈ લાચાર અબડા નહીં, મુખીના દીકરાની વહુ ઊભી છે. તમે જેને દ્રૌપદી બનાવવા માંગો છો ને, જો એ દુર્ગા બની ગઈ ને તો તમારા જેવા દાનવો અહીં નહીં સળગીને રાખ થઈ જશે. તમે મને દ્રૌપદી બનાવવાની વાત કરો છો ને, અરે દ્રૌપદી તો બહુ દૂરની વાત છે. મારા પાલવને હાથ તો લગાડી જુઓ. પાલવને હાથ લગાડવાની વાત કરે છે એમ? અરે દ્રૌપદીને બચાવવા તો કૃષ્ણ આવ્યા હતા. આજે તને બચાવવા માટે અહીંયા કોઈ કૃષ્ણ નહીં આવે. મોટા ભાઈ સિવાય કોઈ એવો માયનો લાલ પેદા નથી થયો કે મારા ભાભીના પાલવને હાથ લગાવી શકે. Hey!
બાપુ નહીં બાપુ, એ વાતો હવે અમારો બારો. ભલે દીકરા, ના છોડતા હરામ થોરોને. અરે તૂટી પડો. ત્યાં જ ઉભો રે ત્યાં તારી જોડી.